चाणसमा शहर की अंदर अक्षत कलश यात्रा आवी पहुंचता भव्य सामयू करायो तथा कार सेवकों नु करवामां आव्यु सन्मान। अयोध्या खाते निर्माण थई रहेला भगवान श्री रामना भव्य मंदिर में आवनार 22मी जान्युआरी ना रोज प्राण प्रतिष्ठा महोत्सव योजावानो छे, त्यारे समग्र भारत देश नी अंदर जनसंपर्क ना हेतु थी अक्षत कलश यात्रा योजाई रही छे। त्यारे आज रोज चाणसमा खाते आवी पहोंचता उष्मा भर्यु स्वागत करवामां आव्यु, तेमज अक्षत कलश यात्रा शहर नी अंदर आवेल विविध विस्तार में फरी रामजी मंदिर खाते पूर्ण थई हती। पाटण जिल्लाना तालुका मथक चाणसमा खाते आजरोज बपोरना सुमारे अक्षत कलश यात्रा आवी पहोंचता भव्य सामयू करायुं हतुं। जे समय थयेली कार सेवाना सेवको आजे पण चाणसमामां हाजर छे। तेमनुं मंतव्य लेता एम जणाव्युं हतुं के ए समय प्रथम कार सेवा थई त्यारे अमारे परत आवुं पड्युं हतुं, ત્યારબાદ બીજી કાર સેવા થઈ તે સમયે અમે છેક સુધી પહોંચી શક્યા હતા અને આજે આ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેની અમે સાક્ષી છીએ, એ જાણી અમને ઘણો જ આનંદ થયો છે। અક્ષત યાત્રા ચાણસમાના બસ સ્ટેશનથી લઈ ચાણસમા ગામના અધિ વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી અને ચાણસમાના નગરજનો આ અક્ષત યાત્રાને ફૂલેથી વધાવી હતી, જેમાં આવનાર 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા દરેક ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવ્યું। તેમજ ત્યારબાદ શહેરની અંદર આવેલ રામજી મંદિર ખાતે યાત્રા પૂર્ણ થઈ, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થા તેમજ ધર્મપ્રેમી જનતા જોડાઈ ભગવાન શ્રીરામની મહાઆરતીનો લાભ લીધો હતો। એવા ચેતન શાહ ચાણસમા। નવનીત ભાઈ, જ્યારે તમે અહીંયાથી અયોધ્યા કાર સેવામાં ગયેલા અને એ વખતે જે તમારી સાથે બન્યું હશે એના વિશે થોડી આજે માહિતી આપો અને એના પરિણામે આજે આ રામ મંદિર બની રહ્યું છે તો તમે એ માટે કેટલી તમારામાં ખુશી છે ને શું તમે કહેવા માગો છો? તમે અમારી ચાણસમા તાલુકાની ટીમ લગભગ 1990-92ની કાર સેવામાં અમે લોકો ગયા હતા, બધા કાર સેવકો, અને ખૂબ જ આખા દેશભરમાં હજારો સેંકડો લોકોનો ખૂબ ઉત્સાહ હતો તો અયોધ્યા જવા માટેનો, અને આપણા પૂર્વજો પણ અયોધ્યા આપણું શ્રદ્ધા કેન્દ્રને મુક્ત કરવા માટે આપણા પૂર્વજોએ સેંકડો વર્ષોથી પરિશ્રમો કરેલા છે, ભોગ આપેલા છે, અને અત્યારે આખા દેશભરમાં આપણા ધર્મપ્રેમી પ્રજા ખૂબ ઉત્સાહમાં છે। અત્યારે અયોધ્યાનો જે રામ મંદિરની જે શિલાન્યાસ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનો ઉત્સાહ આખા દેશભરમાં ગામે ગામ જોવા મળી રહ્યો છે, અને અત્યારે ચાણસમા તાલુકાની ધર્મપ્રેમી પ્રજા અમારા કાર સેવકોની એના સ્વાગત માટે અમને બોલાવે છે અને અમે બધા ભેગા થયા છે અને અમને ખૂબ જ આનંદ છે એના માટે। મહારાજ, આજે ચાણસમા ખાતે આપ પધાર્યા અક્ષત યાત્રામાં, એ વિશે આપ શું કહેશો અને જે નવીન રામ મંદિર બની ગયું એના વિશે પણ આપ શું કહેશો, જરા માહિતી આપો ને આપનું નામ? મારું નામ શ્રી આત્માનંદગીરી ધાણોધડા આશ્રમના મહંત છું, અને અહીંયા અક્ષત યાત્રામાં જ્યારે હાજરી આપવાની થઈ એ વખતે હું ખૂબ ગર્વ અનુભવું છું કેમ કે આવી અક્ષત યાત્રાના માધ્યમથી આજે 50,000 લોકોની અંદર રામ પ્રત્યેનો ભાવ નિર્માણ થયો છે જે, અને ભગવાન રામનું મંદિર બને છે, આ એક મહાન યજ્ઞ નિમિત્તે યજ્ઞ કહી શકાય જેને, કારણ કે રોમ રોમની અંદર રામનો રણકાર, એક એક લોકોના માણસમાં રામનો સંસ્કાર, આજે રામને રામનો ભાઈ કોણ, લક્ષ્મણ રામની પત્ની કોણ, સીતા, આવું પણ લોકો ભૂલી ગયા છે, તો આ પ્રસંગના માધ્યમ દ્વારા જે આ કાર્ય થઈ રહ્યું છે હજારો વર્ષના ઇતિહાસમાં આના સિક્કા પડશે, અને કાલ વા કારણમ રાજનો રાજા વા કાલ કારણમ ઇતિ સંશયો મા ભૂત, જે આ કાળ નિર્માણ થઈ રહ્યો છે એની અંદર આપણું નેતૃત્વ સારું છે, લોકોની ભાવના અહીંયા રામ પ્રત્યેની ભાવના અને જીવન જીવવા પ્રત્યેની ભાવના ઉજાગર થાય છે, આજે લોકોની અંદરથી રામ ભૂલાય છે તો જીવન જાય છે અને રામની યાદ છે તો જીવન સંગીત બને છે, એટલે એક એક ઘર ઘરની અંદર રામ ઊભો થાય, ઘર ઘર મંદિર બને, પ્રભુ તારું જ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો, આ ભાવના અને આપણા સનાતન ધર્મીઓનો જે